હેલો ફ્રેન્ડ્સ આજે આપણે વાત કરીશું તમારી કરિયર પ્રોફાઇલિંગ વિશે યસ યોર પર્સનલ કરિયર પ્રોફાઇલ તમને એમ થતું હશે કે વોટ્સઅપ પ્રોફાઇલ સાંભળ્યું ફેસબુક પ્રોફાઇલ સાંભળું શું કરિયરની પણ કંઈક પ્રોફાઇલ હોય છે હા કેમકે હજી સુધી તમે કોઈ કરિયર પ્રોફાઇલ બનાવી જ નથી વિડીયોના અંત સુધીમાં તમને ખબર પડી હશે કે તમે તમારી કરિયર પ્રોફાઇલના કયા તબક્કામાં છો તમે નક્કી કરી શકશો કે મારો કરિયરનો તબક્કો આ છે તો આગળ શું હોઈ શકે તો વ્યક્તિગત પ્રોફાઇલિંગ એ કારકિર્દી આયોજનનું પ્રથમ પગલું છે પ્રોફાઇલિંગનો હેતુ તમારા વર્તમાન કારકિર્દી આયોજન તબક્કાને સમજવાનો છે એનાથી થશે શું તે તમારા કરિયરના ઉદ્દેશ્યને અને રોડમેપને નક્કી કરવામાં મદદ કરશે પ્રોફાઇલ જ નહીં બનાવી હોય તો આગળ શું કરવું એ ખબર જ નહીં હોય તો આયોજનનો અંતિમ ઉદ્દેશ્ય તમને કારકિર્દી આયોજનના વર્તમાન તબક્કામાંથી કારકિર્દી આયોજનના ઓપ્ટિમાઈઝ તબક્કા લઈ જવાનો રહેશે તો આયોજનનો વર્તમાન તબક્કો એટલે કે અત્યારે દરેક માટે અલગ અલગ હોય છે જેમ કે કોઈ કરિયર સિલેક્શનમાં અજ્ઞાની એટલે કે ઇગ્નોર કરતા હોય છે જેને કરિયર સિલેક્શન વિશે કંઈ ખબર જ નથી કે એવું કંઈ હોય છે ખરું કરિયર પ્લાનિંગ જેવું કોઈ મૂંઝવણમાં હોય કે બાબો જે કહેશે એ પ્રમાણે કરીશું બાબાને હેમ કે પપ્પા કહેશે એમ કરીશું બંને કન્ફ્યુઝ જ્યારે ડિસિઝન લેવાનો આવે ત્યારે શું કરીએ કંઈ ના થઈ શકે ઘણા સ્ટુડન્ટને બધું જ પ્રસરેલું હોય એટલે કે ડિફ્યુઝ પ્લાનિંગ હોય હવે કેટલીક વાર આપણને એમ લાગતું હોય કે હું વ્યસ્ત છું પણ આપણે અસ્તવ્યસ્ત હોઈએ ખરું ને ચલો આપણે આગળ વધીએ કે કેટલાક સ્ટુડન્ટને પદ્ધતિસરની યોજનામાં ઇન્ટરેસ્ટ હોય કે એ અમલમાં મૂકવા માંગતા હોય એટલે કે મેથોડોકલ પ્લાનિંગ કે આઈ વોન્ટ ટુ બીકમ અ ફોરેન્સિક સાયન્ટિસ્ટ બટ આઈ એમ એબલ ટુ ડુ ઇટ હું એ કરી શકીશ એમ આઈ એબલ ટુ ડૂટ પણ એ બન્યા પછી શું ફોરેન્સિક સાયન્ટિસ્ટ તો બની ગયા અહીંયા ઇન્ડિયામાં ફ્યુચર બાર કઈ જગ્યાએ જઈ શકાય તો ઘણા સ્ટુડન્ટને એવું પણ હોય કે હું ચલો મને ખબર છે કે મારે ડૉક્ટર બનવાનું છે પણ કયા ડૉક્ટર બનવું જોઈએ નેક્સ્ટ એ કયા ડૉક્ટરની વધારે સારી પ્રેક્ટિસ ચાલી શકશે કે રિક્વાયરમેન્ટ હશે તો ડિમાન્ડ કયા હશે એ પણ ખ્યાલ આવે બટ કરવું સત્ય એ છે કે એટ ટુ ટેન્થ સ્ટાન્ડર્ડ સુધીમાં એટી લોકોને એ ખબર જ નથી હોતી શું કરવું એટલે બીજાને અનુસરે છે પોતાની યોગ્યતા ટેલેન્ટને અનદેખી કરે ઇગ્નોર કરી અને હંમેશા એક મૂંઝવણ અનુભવતા હોય છે તો હવે શું એટલે બધાનો રોલ આવે છે કે કાકાને પૂછીએ મામાને પૂછીએ ફૈફુઆને પૂછીએ અને એ લોકો તમારા જીવનમાં એના મત મુજબ એના પોતાના ઇન્ફોર્મેશન પોતાની બુદ્ધિ મુજબ તમને કરિયર સિલેક્શન કરવાનું કહે છે હવે ત્યાં તમારી મૂંઝવણ સ્ટાર્ટ થાય છે અને આ મૂંઝવણ ભર્યા તબક્કે તમે એ સમજી નથી શકતા કે તમને ખ્યાલ નથી આવી રહ્યો કે આ વિકલ્પ મારા માટે યોગ્ય છે કે નહીં તમને યોગ્ય માર્ગદર્શન શોધી રહ્યા હશો સામાન્ય રીતે આ તબક્કામાં તમારી કારકિર્દીના નિર્ણયો મિત્રો માતા પિતા અને સગાવાલા એ જ તમને કહેશે અને એ જ તમને પ્રવાહિત કરશે તો એનાથી તમને કયા કયા રિસ્ક આવે કાં તો તમે કારકિર્દી ખોટી સિલેક્ટ કરી લીધી હશે કાં તો તમે સિલેક્ટ કરશો એ તમારા સ્વહિતમાં મેળ નહીં ખાતી હોય અને આગળ જઈને તમને નુકસાન કરશે તો શું કરી શકાય તો સાયન્ટિફિક કરિયર કાઉન્સેલિંગના આ કાર્યક્રમમાં તમે કરિયરનું પ્લાનિંગ કરી શકો છો એનાથી શું થશે તમારી શક્તિઓ અને નબળાઈઓ એને તમે એક્સપ્લોર કરી શકશો કે મારામાં આ વસ્તુ સ્ટ્રોંગ છે આમાં થોડું હું વીક છું કારકિર્દીના અલગ અલગ વિકલ્પોને તમે એક્સપ્લોર કરી શકો છો અને એમાંથી શ્રેષ્ઠ વિકલ્પ તમારા માટે કયો હોઈ શકે એ તમે ડિસાઈડ કરી શકો છો અને એ વસ્તુ માટે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું કે આ એઆઈ બેઝ સાયકોમેટ્રિક એસેસમેન્ટ શું છે અને એનો પહેલો પડાવ કરિયર પર્સનાલિટી કરિયર પર્સનાલિટીઝ કઈ કઈ છે તો એના વિશે વાત કરીશું ત્યાં સુધી રજા આપો નમસ્કાર